આપઘાતનું પગલું ભરતા પહેલા યુવકે પોતાની પ્રેમિકા સાથે વાત કરી હતી અને યુવકે તેની જોડે વાતચીત કર્યા બાદ આ પગલું ભર્યું હોવાની તેવી આશંકા છે મૂળ રાજસ્થાનનો 20 વર્ષીય મોહન રતન ભોગોલા સુરતના ભીમરાજ વિસ્તારમાં રહેતો હતો વીસ દિવસ પહેલા જ રાજસ્થાન સુરત તે રોજગારી માટે આવ્યો હતો અહીં તે ભીમરાજ વિસ્તારમાં આવેલ ચેકપોસ્ટ પાસે નવ નિર્મિત બિલ્ડિંગમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરતો હતો રોજગારી માટે તે એકલો જ સુરત આવ્યો હતો તેનો પરિવાર વતનમાં જ રહે છે સાઈટ પર કામ કરતો હતો ત્યારે એકાએક તેને છઠ્ઠા માળેથી પડતું મૂક્યું હતું સાથી કર્મચારીઓને જાણ થતા તુરંત જ તેને પાસે પહોંચ્યા અને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો